નમસ્કાર. સ્કૂલ ઓફ ડિવોશન પાટણ ની યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ ભાગ 2 ના પ્રકરણ 1 શેરમૂડીના હિસાબો અંગે અભ્યાસ કરીશું, જેમાં આજે આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 17 ની વિગતવાર ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 17 જેની રકમ આ મુજબ છે. નુપુર લિમિટેડે રૂપિયા 10 નો 1,05,00,000 ઇક્વિટી શેર સે 100% પ્રીમિયમે બહાર પાડે, એટલે 10 નો 1,05,00,000 ઇક્વિટી શેર 100% પ્રીમિયમ, એટલે 10 રૂપિયા પ્રીમિયમથી બહાર પાડીએ. શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. શેરની નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. જરૂરી ગણતરી અરજી વખતે 5 રૂપિયા મંજૂરી વખતે 2+ પ્રીમિયમ આખરી હપ્તા વખતે શેર પ્રથમ આખરી હપ્તા વખતે 3 રૂપિયા ભરણો અઢીગણો ભરાયો હતો. ભરણો અઢીગણો ભરાયો હતો એટલે કે અરજીઓ અઢીગણી મળી હતી. અઢી એટલે 2.5 ગણ. 2.5 ગણ. 2/5 ભાગની અરજીઓ પૂરેપૂરી નામંજૂર કરી. નામંજૂર 2/5 ભાગ અરજીઓ જે આવી છે એની 2/5 ભાગની અરજીઓ નામંજૂર કરી. બાકીના અરજદારો શેર પ્રમાણસર મંજૂર કરવામાં આવે. અરજી સાથે મળેલ વધારાના નાણાં શેર મંજૂરી અને તેથી વધે તો શેર હપ્તા પેટે મજરે લેવા નુપુર લિમિટેડના ચોપડે જરૂરી આમાં લખો. અહીં નુપુર લિમિટેડના ચોપડે જરૂરી આમાં લખીએ તો લખીએ નુપુર લિમિટેડ ના ચોપડે આમાં તારીખ વિગત ખાતા ઉધાર રૂપિયા જમા રૂપિયા તારીખ જમા રૂપિયા ઉધાર રૂપિયા સરવાળો આગળ લાવ્યા. હવે એક પછી એક વિગતવાર ગણતરી કરતા રહીએ. સર્વપ્રથમ અરજી વખતે 5 રૂપિયા મંગાવ્યા, 5 લાખ શેર બહાર પાડ્યા. કેટલા શેર બહાર પાડ્યા? 5 લાખ. 5 લાખ શેર માટે 2.5 ગણું ભરવું પડ્યું. 5 લાખ × 2.5 કરો એટલે 12,50,000 શેર માટે અરજીઓ મળી. તો અરજીના નાણા બેંકમાં આવશે. આમાં લખશે બેંક ખાતે ઉધાર કે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. 5 × 12,50,000 કેવી રીતે આવે તો અહીં સમજાવીએ. 5 લાખ શેર બહાર પાડ્યા. કેટલા શેર બહાર પાડ્યા? એનું 2.5 ગણો ભરણું આપ્યું એટલે 2.5 ગણું ભરણું હોય છે. એટલે 5 લાખ × 2.5 કરીએ એટલે 12,50,000 શેર માટે અરજી મળી. અરજી મળી તો
મારે એટલે બેંક કાર્યવાહ બેંક ખાતેદાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 62,50,000 બેંક ખાતેદાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા પેજી નોંધ થશે બેંક ખાતે ઉધાર 62,50,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે 62,50,000 બાબત રૂપિયા 5 લેકે લેકે 12,50,000 શેર પર અરજીના નાણા મળ્યા તેના 12,50,000 શેર પર રૂપિયા 5 લેકે અરજીના નાણા મળ્યા તેના હવે અરજીની નાણામાં વધારાની અરજીઓ નામંજૂર કરી તો નામંજૂર કેટલી છે 2/5 ભાગની તો 12,50,000 ગુણ્યા 2/5 ભાગની અરજીઓ નામંજૂર કરી તો નામંજૂર કેટલી થશે 25 × 125 અને પછીના 4 શૂન્ય એટલે 5 લાખ શેર અરજીઓ નામંજૂર થઈ નામંજૂર થાય તો વ્યવહાર બેંક આવે વ્યવહાર કોની આવે બેંક સાથે 5 × 5 લાખ એટલે 25 લાખ શેર મૂડી 5 × 5 લાખ શેર કારણ કે 5 લાખ શેર આપણે બહાર પાડ્યા હતા કેટલા શેર બહાર પાડ્યા હતા 5 લાખ શેર બહાર પાડ્યા હતા તો પાયો 25 લાખ શેર મંજૂરી થાય પ્રમાણસર શેર મંજૂરી થાય 5 લાખ અરજી ના મંજૂર થઈ 5 લાખ શેર અરજી ના મંજૂર થઈ અને 5 લાખ મંજૂર થઈ તો વધારાની શેર મૂડી 5 × 2,50,000 તો 5 × 10 અને પાયો પાયો પછી 12,50,000 તો આ જ્ઞાનમાં શું થશે તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 62,50,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 25 લાખ તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 12,50,000 નામંજૂર કરેલ છે એટલે તે બેંક ખાતે 25 લાખ બાબત છે 2/5 ભાગ ની અરજી નામંજૂર કરી તેના નાણા પરત કર્યા શેર મૂડી સાથે તે વ્યવહાર થશે શેર મૂડી 2 રૂપિયા ગુણ્યા 5 લાખ છે તો 5 × 10 લાખ તે અને જામીનગીરી આવશે જામીનગીરી પ્રીમિયમ 100% પ્રીમિયમ થી એટલે 10 ના 100% ભાગે એટલે 10 રૂપિયા પ્રીમિયમ 5 લાખ છે તો 5 × 10 એટલે 50 લાખ તો આમાં શું થશે તો આમાં થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી
શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 3 નંબર ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 50,60,00,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 10,00,000 તે જામીન ગીરી પ્રીમિયમ ખાતે 50,00,000 બાબત મંજૂરીની રકમ લેણી થઈ મંજૂરીની રકમ લેણી થઈ તેના હવે મંજૂરીની રકમ બેંકમાં મંગાવી લેવા થશે બેંક સાથે સામાન્યનો સરવાળો થાય છે 60,00,000 જેમાંથી આપણે અગાઉ જે મંજૂરીના નાણાં મેળવી લીધા છે 12,50,000 અગાઉ મંજૂરીના નાણાં જે મંગાવી લીધા છે એ 60,00,000માંથી માઇનસ કરીએ 12,50,000 તો 48 એટલે 47,50,000 કેટલા વધશે 47,50,000 વધશે તો આમાં થશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા ચોથી અંકમાં બેંક ખાતે ઉધાર ઉધાર બેંક ખાતે ઉધાર 47,50,000 તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 47,50,000 બાબત છે મંજૂરી ના ના મળ્યા તેના સરવાળો આપણે આગળ લઈ લઈએ સરવાળો આગળ લઈ ગયા જીરો 5, 10, 15 પંદરનો માત્ર વધી 3, 5 આઠના 17 ઉમરો વધી 14, 14, 18, 19, 19, 4, 23 2,32,50,000 2,32,50,000 ઇક્વિટી શેર પ્રથમ આખરી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર પ્રથમ આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તો અહીં પહેલા તો શેર મૂડી શબ્દ લખીએ શેર મૂડી 3×5,00,000 છે બરાબર 15,00,000 તો આમાં ગોઠવી દઈએ તો આમાં હશે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ખાતે ઉધાર 15,00,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 15,00,000 બાબત છે અહીંયા
प्रथम अने आखरी हप्ता नी रकम लेणी थई तेना प्रथम अने आखरी हप्ता नी रकम लेणी थई तेना प्रथम अने आखरी हप्ता नी रकम लेणी थई तेना હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આખરી હપ્તાની રકમ બેંકમાં નોંધાવવામાં આવે તો બેંક કાલે લેવાતા 3 ગુણ્યા 15 બરાબર 15 અહીં એવો એ પણ શેરધારક નથી કે જેને નાણાં ભર્યા નથી કોઈ અગાઉથી મંજૂરીમાં નથી એટલે પૂરેપૂરી રકમ બેંક ખાતે આવશે તો આમનો શું થશે इक्विटी से आमनो थशे बैंक खाते उधार आमनो थशे बैंक खाते उधार ते इक्विटी से प्रथम आखरी हप्ता खाते जमा बैंक खाते उधार उधार 15 लाख ते इक्विटी से आखरी हप्ता खाते जमा 15 लाख बाबत है प्रथम आखरी हप्ता नी रकम मंगावी तेना हवे विद्यार्थी मित्रों एक पण व्यवहार बाकी रहे तो એક પણ વ્યવહાર બાકી ન રહે તે કુલ સરવાળો ત્યારે કુલ સરવાળો 1,02,62,50,000 2,62,50,000 2,62,50,000 તો આ રીતે આપણે એની નોંધ કરી હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય 1 ના શેરમૂડીના વ્યવહારોને લગતા જે દાખલા આપેલ છે તેની વિગતવાર માહિતી મેળવશું અહીં આપણે 17મા ઉદાહરણમાં જરૂરી બધી ગણતરીઓનો સમાવેશ કરી અને એની થતી આંકડો લખી નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 1 ના દાખલાઓ જોશું થેન્ક યુ